સોફ્ટવેરમાં નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે માસ્ટરની અંદર એકાઉન્ટ માસ્ટરમાં જવું. સૌથી પહેલાં નામમાં તમારે એકાઉન્ટનું નામ ટાઈપ કરવું. શોર્ટ નેમમાં ઓટોમેટિક નામ આવી જશે. જો તમારે તમારા હિસાબે અલગથી નંબર આપવો હોય એકાઉન્ટનો નંબર, તો તમે અહીંયા ટાઈપ ડિફાઇન કરી શકો. સમજી લો કે 001 લખશો અને સેલ્સ ટાઈમે તમે એકાઉન્ટમાં 001 લખીને એન્ટર મારશો તો ઓટોમેટિક SNS ઓફિસ એકાઉન્ટ સિલેક્ટ થઈ જશે. એટ નેમમાં એકાઉન્ટનો ટાઈપ તમારે આપવાનો કે ભાઈ એકાઉન્ટ કયા ટાઈપનું છે. સેલ્સની પાર્ટી છે, પરચેસની પાર્ટી છે, કેશ એકાઉન્ટ છે કે બેંક એકાઉન્ટ છે કે પછી ખર્ચાનું ખાતું છે. જો કેશ એકાઉન્ટ હોય તો કેશ એકાઉન્ટ સિલેક્ટ કરવું હેડનું નામ. બેંક એકાઉન્ટ હોય તો બેંક એકાઉન્ટ સિલેક્ટ કરવું. સેલ્સની પાર્ટી હોય તો સન્ડ્રી ક્રેડિટર સિલેક્ટ કરવું તમારે, સન્ડ્રી ડેટર્સ સોરી. ઓપનિંગ બેલેન્સમાં જ્યારે એકાઉન્ટ કર્યું તો આગલા વર્ષની ઓપનિંગ તમારે અહીંયા આપવાની છે કે આગળના કેટલા રૂપિયા બાકી છે, કે લેવાના બાકી છે કે ચૂકવવાના બાકી છે. ધારો કે 25,000 રૂપિયા તમારે લેવાના હોય તો તમારે ડેબિટ લખવું, અને જો 25,000 તેને ચૂકવવાના હોય તો ટાઈપ ક્રેડિટ આપવું. અહીંયા પાર્ટીનો GST નંબર ટાઈપ કરવો. અહીંયા પાર્ટીનો સ્ટેટ કોડ ડિફાઇન કરવો. પાર્ટી જે સ્ટેટ હોય તે અહીંથી સિલેક્ટ કરી લેવું તમારે. બાય ડિફોલ્ટ તમારી કંપનીનો જે સ્ટેટ કોડ હશે તે આવી જશે. પાર્ટીનો પાન નંબર અહીંયા ટાઈપ કરવો. પાર્ટીનો મોબાઈલ નંબર આપવો. પાર્ટીનું એડ્રેસ આપવું અહીંયા. એરિયામાં પાર્ટીનો એરિયા ડિફાઇન કરવો. સિટીમાં સિટી આપવું. પિનકોડ નંબર દર્શાવો. ક્રેડિટ ડેઝ, પાર્ટીને તમે ક્રેડિટ કેટલા દિવસ આપો છો ડ્યુ માટે તે અહીંયા ટાઈપ કરવા. સમજી લો કે 30 લખો તો તમને 30 દિવસની પાર્ટીને ક્રેડિટ મળશે. અને ક્રેડિટ લિમિટમાં તમારે લિમિટ દર્શાવી. ધારો કે 2,50,000 લખું તો પાર્ટીને તમે 2,50,000 સુધી જ તમે એને ક્રેડિટ આપી શકશો. રેટ ટાઈપમાં એ પાર્ટીને ડિફાઇન કરશો તો આઇટમ માસ્ટરમાં જે રેટ તમે ડિફાઇન કરેલો હશે તે રેટ આવશે. જો LPR ડિફાઇન કરશો તો પાર્ટીને જે આઇટમ લાસ્ટ ભાવે વેચેલી હશે તે ભાવ ઓટોમેટિક આવી જશે. સેલ્સ મેલમાં પાર્ટીનો બ્રોકર ડિફાઇન કરવો. સેવ બટન ક્લિક કરશો એટલે તમને એકાઉન્ટ સેવ થઈ જશે. આ સેવ પ્રોસેસ કમ્પ્લીટ મેસેજ આવે એટલે તમારું એકાઉન્ટ કમ્પ્લીટલી સેવ થઈ ગયું છે. હવે પાર્ટીનું નામ કોઈ ચેન્જ કરવું હોય, એડ્રેસ ચેન્જ કરવું હોય તો લિસ્ટ બટન પ્રેસ કરવું. અહીંયા બધું લિસ્ટ આપણે પાર્ટીનું આવી જશે. જેના પર તમે ડબલ ક્લિક કરશો એટલે અહીંયા મેઇન બોર્ડ પર આવી જશે. તમારે કોઈ શોર્ટ નેમ ચેન્જ કરવું છે, એડ્રેસ ચેન્જ કરવું છે કે ફોન નંબર ચેન્જ કરવો તો અહીંથી ચેન્જ કરી. આપી અને સેવ આપી દેવું એટલે તમારું કોન્ટેક્ટ નંબર કોઈ ભી ઇન્ફોર્મેશન સેવ થઈ જશે. જો પાર્ટી ડિલીટ કરવું હોય તો ભી લિસ્ટ બટન પ્રેસ કરવું. પાર્ટીનું નામ અહીંયા સિલેક્ટ કરવું તમારે. અને ડિલીટ બટન પ્રેસ કરવું એટલે એકાઉન્ટ ત્યાંથી ડિલીટ થઈ જશે.